જે ખોટું વાક્ય હોય એના પર આપણે શું કરવાનું છે? ચેકો મારવાનો છે. તેમાં જો પહેલું શું છે? અમે પુસ્તકાલયમાં આમ લખ્યું છે પહેલામાં, અમે પુસ્તકાલયમાં. પછી શું છે? રમવા અને વાંચવા જઈએ છીએ. તો આપણે પુસ્તકાલયમાં રમવા જઈએ કે વાંચવા જઈએ? તો કે વાંચવા. તો રમવા ઉપર શું કરવાનું આપણે બા મિત્રો? આમ ચેકો મારી દેવાનો. ત્યાર પછી બીજું આપેલું છે, અમે અમારા વર્ગખંડમાં ભણીએ અને રમીએ છીએ. તો આપણે આપણા વર્ગખંડમાં શું કરીએ બાળકો? રમ ભણીએ એટલે અહીંયા રમીએમાં ચેકો. ત્યાર પછી ત્રીજું, અમે પ્રાર્થના કરવા માટે બગીચામાં કે સભાખંડમાં જઈએ છીએ. તો આપણે પ્રાર્થના કરવા ક્યાં જઈએ બાળ મિત્રો? સભાખંડમાં, એટલે બગીચામાં છેકો કરો. ત્યાર પછી ચોથું, જો અમે અમારા વર્ગખંડમાં ગંદકી સફાઈ કરીએ છીએ તો ત્યાર પછી શું આવે? જો ગંદકી અને સફાઈ. તો આપણે આપણા વર્ગખંડમાં ગંદકી કરીએ કે સફાઈ કરીએ? સફાઈ. તો અહીંયા આપણે ગંદકી ઉપર ચેકો મારવાનું છે. જે ખોટા વાક્ય હોય, ખોટો શબ્દ હોય તેના પર આપણે ચેકો મારવાનો છે. પાંચમું, જો અમારી શાળાના બગીચામાં અને પુસ્તકાલયમાં ઘણા ફૂલ છોડ છે તો એમાં જો પુસ્તકાલય છે ત્યાં ચેકો મારવાનો છે. પછી છે, અમે અમારી શાળાને સ્વચ્છ અને અસ્વચ્છ બે શબ્દ છે રાખીએ છીએ. તો આપણે આપણી શાળાને કેવી રાખીએ? સ્વચ્છ. એટલે અસ્વચ્છ ઉપર છે કો મારો. અમે મેદાન પર સભાખંડમાં રમતો રમીએ. આપણે મેદાન પર રમત રમીએ કે સભાખંડમાં? સભાખંડમાં તો પ્રાર્થના હોય એટલે આપણે છેકો શેના પર મારવાનો છે? સભાખંડ પર. કારણ કે આપણે રમત ક્યાં રમવા જઈએ છીએ? મેદાનમાં. અમારા શિક્ષિકા અમને નામતા કે વાંચતા શીખવે છે. આપણા જે શિક્ષિકા હોય આપણને શું શીખવે? ના નવડાવતા શીખવાડે કે વાંચતા શીખવાડે? વાંચતા શીખવાડે. ત્યાર પછી બાળમિત્રો આપણે પ્રકરણ 8 જોઈએ. એ સાથે સાથે પાનું તમારું ફેરવો, પાછળ જો શું આવ્યું છે. ઘરના પ્રકાર આપણે આની પહેલા આપણે જોયું હતું. અલગ અલગ વસ્તુઓ, બેડરૂમ કોને કહેવાય, શું શું હોય, રસોડામાં શું શું હોય, સ્ટડી રૂમમાં શું શું હોય, એવું બધું જોયું ને. તો હવે પ્રકરણ 8 માં આપણે શું જોવાનું છે? પ્રકરણ 8, ઘરના પ્રકાર. તો ઘરના પ્રકાર એમાં પાના નંબર 18 પર આપણે જોઈએ. ઘર આપણી એક મહત્વની જરૂરિયાત છે. આપણે જો ઘર છે, ઘર આપણી કેવી જરૂરિયાત છે? મહત્વ. ઘર ઠંડી ગરમી પવન અને વરસાદથી આપણું રક્ષણ કરે છે. તે જંગલી પ્રાણીઓથી પણ આપણને બચાવે છે. મોટા ભાગે લોકો મકાનમાં રહે છે પરંતુ દરેક માટે એક સરખું ઘર શક્ય હોતું નથી. કારણ કે જો બધાને એક સરખું ઘર ન હોય, બધાને અલગ અલગ હોય, જુદા જુદા લોકો જુદા જુદા પ્રકારના ઘરોમાં રહે છે. આપણે અહીંયા એ જ જોવાનું છે કોણ કેવા મકાનમાં રહે છે. ઘર બનાવવા માટે ઈંટો શું શું જોઈએ? ઈંટો, રેતી, સિમેન્ટ, ચૂનો, લાકડું, માટી, પથ્થર, લોખંડ, સ્ટીલ વગેરે વસ્તુઓ વપરાય છે. અને ઘરના કેવા પ્રકાર છે? અનેક પ્રકારો છે. જો પહેલું ચિત્ર તમને આપેલું છે, પહેલું ચિત્ર, કેટલાક ગરીબ લોકો ઝૂંપડીમાં રહે છે. ગામડામાં કેટલાક લોકો કેવા મકાનમાં રહે છે? સાદા મકાનમાં રહે છે. કેટલાક ધનવાન લોકો શેમાં રહે છે? બંગલામાં રહે છે. શહેરોમાં ઘણા લોકો બહુમાળી મકાનમાં રહે છે. બહુમાળી એટલે ફ્લેટ, જ્યાં એકની ઉપર એકની ઉપર એક મકાન હોય, એવા ઇમારતવાળા મકાન હોય એવા. જો એ ચિત્ર પણ આપેલું છે બાળ મિત્રો આપણને. ત્યાર પછી છે, કેટલાક લોકો નૌકાઘરમાં રહે છે. નૌકાઘર એટલે દરિયાઈ વિસ્તારમાં રહેતા હોય. જો ત્યાર પછી પાછળ જો પાના નંબર 19, પશુઓ સાથે ભટકતા લોકો તંબુમાં રહે છે. જે પશુ સાથે ભટકતા હોય એ લોકો તંબુ બાંધીને રહે. જો આ રીતના તંબુ બાંધીને આમ આવે. પછી એસ્કિમો શિયાળામાં બરફમાંથી બનાવેલા ઇગ્લુ નામના ઘરમાં રહે છે. કેવા ઘરમાં રહે છે? ઇગ્લુ એટલે બરફમાંથી બનાવેલા ઘરમાં. જંગલમાં કેટલાક લોકો લાકડાના ઘરમાં રહે છે. તેમાં આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો
એમાં પહેલી ખાલી જગ્યા જો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો બાળ મિત્રો એમાં પહેલી શું આપી છે બરફમાંથી બનાવેલા ઘરને ખાલી જગ્યા કહે છે શું કહેવાય ઇગ્લુ તો તમારી સામાન્ય જ્ઞાનની બુકમાં જ પૂરતું જવાનું છે આ તમારી પાસે છે ને બુક એમાં જ તમારે પૂરતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે તો પહેલામાં શું આવે ઇગ્લુ પછી બીજી ખાલી જગ્યા શું છે ખાલી જગ્યામાં બહુમાળી મકાનો હોય છે ગામડામાં હોય કે શહેરમાં શહેરમાં પછી ત્રીજું જંગલમાં કેટલાક લોકો ખાલી જગ્યાના ઘરમાં રહે છે જંગલ હોય ત્યાં કેવા મકાન ના રહે લાકડાના ચોથું ધનવાન લોકો ખાલી જગ્યામાં રહે છે ધનવાન શેમાં રહે બાળ મિત્રો ચૌદ ઓપ્શન આપ્યા છે બંગલામાં કે ઝૂંપડીમાં તો ત્યાં શું આવે બંગલામાં પછી પાંચમી ખાલી જગ્યા જોઈએ પશુઓ સાથે ભટકતા લોકો ખાલી જગ્યામાં રહે તો એ કે આપણે જોયું છે મારે તંબુ બાંધીને ત્યાર પછી છઠ્ઠું એસ્કિમો ખાલી જગ્યામાં એકલું માટે છે તો કેવા વાતાવરણમાં રહે શિયાળો હોય ત્યારે શિયાળો ત્યાર પછી જો ઘર બનાવવા માટે વપરાતી કોઈ પણ પાંચ વસ્તુઓના નામ લખો પ્રશ્ન બી જો એમાં પહેલું પ્રશ્ન બી જો એમાં આપણે પહેલામાં શું લખશું ઈટો બીજામાં રેતી ત્રીજામાં માટી ચોથામાં પથ્થર અને પાંચમામાં લોખંડ ત્યાર પછી બાળ મિત્રો પ્રકરણ 9 આ તો તમને બહુ જ ખૂબ જ ગમે એવું છે રમતો રમતો વિશે આપણે જાણકારી મેળવી લઈએ થોડી તમને કઈ કઈ રમત વિશે ખબર છે તમે પણ ઘણી એવી બધી રમતો છે જે રમતા હશો જો અહીં કેટલીક રમતોના ચિત્રો આપેલા છે આપણે જે નવમો પાઠ છે એમાં જો આપણે અલગ અલગ ચિત્રો આપેલા છે રમતો દરેક ચિત્ર ઓળખી રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા મને કહો ઉપર આપણે બોક્સમાં બધા રમતના નામ આપ્યા છે અને નીચે બધા જ આપણે શું આપ્યા છે ચિત્ર આપેલા છે આપ્યા છે ને ચિત્રો તો આપણે હવે આ ચિત્ર જોઈને નામ લખવાના છે જો તમને પહેલું બીજું ત્રીજું અંક પણ આપેલા છે હું તમને આમ લાઈનમાં જ લખાવતી જાઉં છું એમ તમારે લખવાનું છે જો પહેલું ચિત્ર શેનું છે બાળ મિત્રો હોકીનું છે જો તો ત્યાં આપણે શું લખવાનું હોકી પછી બીજું ચિત્ર કબડ્ડીનું છે જો તો ત્યાં શું લખવાનું આપણે કબડ્ડી પછી ત્રીજું ચિત્ર જો શેનું છે ક્રિકેટ આમાંથી ઘણા બાળ મિત્રોને ક્રિકેટ ગમતી હશે ગમે ને ક્રિકેટ પછી ચોથું ચિત્ર જો શેનું છે કેરમ શેનું છે કેરમ પછી પાંચમું ખો ખો તમે જો ખો ખો રમ આપણે સ્કૂલમાં પણ રમાડીએ છીએ ખો ખો અને આ ચિત્ર જુઓ આપણી ટીમ બેઠી હોય અને બે ઊભા હોય ને આપણે એકનો દાવ પકડવાનો હોય ને એકનો ટીમને બેઠવાનું હોય આપણે ખો ખો રમીએ ત્યારે પણ આપણે બહુ મજા કરીએ છીએ ત્યાર પછી તો આ ચેસ ચેસ પણ બહુ મજા આવે એવી રમત છે છઠ્ઠું શેનું ચિત્ર આપેલું છે આપણને ચેસનું ત્યાર પછી સાતમું જોઈએ શેનું ચિત્ર છે બેડમિન્ટન શેનું બેડમિન્ટન આઠમું બાસ્કેટબોલનું છે નવમું વોલીબોલનું છે શેનું દસમું શેનું આપેલું છે બાળ મિત્રો ફૂટબોલ અગિયારમું ટેબલ ટેનિસ
અને 12 નું ટેનિસ લખાવી દઉં છું સાથે સાથે કે શું છે શું નહીં. આની જેમ જ ચાલો આપણે કેમ રમતો નામના લખ્યા તો એમાં આપણે પગરખા પછી એની વસ્તુઓ બધી વસ્તુઓ લખીને નામ લખવાના છે. બોક્સમાંથી જોઈએ દસમું એમાં કપડા કપડા પછી પગરખા અને અન્ય વસ્તુ શું છે અને અન્ય વસ્તુ તો એમાં જો અહીં કેટલાક કપડા પગરખા અને અન્ય વસ્તુઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરીને લખો. તો આપણે જે પહેલું છે આમાં પણ આગળ છે મતે ચાર ચાર આમ આપેલા છે સીધા. તો આપણે પહેલું ચિત્ર છે ચિત્ર છે એ શેનું તમને બાળ મિત્રો લાગે છે શું છે ફ્રોક. તો આપણે ત્યાં શું લખવાનું છે ફ્રોક. પછી બીજું ચિત્ર શેનું આપેલું છે જોવો તો મને સેન્ડલ દેખાય છે એટલે ત્યાં શું લખવાનું આપણે સેન્ડલ. પગમાં પહેરી ને છોકરીઓ પહેરે બધી સેન્ડલ. ત્યાર પછી ત્રીજું ટી શર્ટ નું ચિત્ર છે ટી શર્ટ. ત્યાર પછી ચોથું સ્કર્ટ છે. ત્યાર પછી પાંચમું જોઈએ પર્સ નું ચિત્ર આપેલું છે. ત્યાર પછી છઠ્ઠું શેનું આપેલું છે પેન. સાતમું હેરબેન્ડ એટલે આપણે જે માથામાં નાખીએ છીએ એ. આઠમું પટ્ટો છોકરાઓ બધા પટ્ટો પહેરે ને. ત્યાર પછી જો બાળ મિત્રો જે કેટનું ચિત્ર છે બૂટનું છે નેકલેસ છે અને ઘડિયાળ છે. પછી નીચે શર્ટનું ચિત્ર આપેલું છે ચડ્ડીનું છે પંજાબી કમીઝનું છે અને સલવારનું છે. આપણે કેટલામાં આવ્યા નવમું આવ્યા ને. નવમાં કયું ચિત્ર છે જે કે દસમામાં બૂટ અગિયારમાં નેકલેસ બારમાં ઘડિયાળ આપણે પહેલે છે બધા હાથમાં ઘડિયાળ ઈ ઘડિયાળ. પછી તેરમું જો તેરમાં કયું ચિત્ર છે શ. પછી ચૌદમું જોઈએ ચડ્ડી. નાના છોકરાઓ પહેરે ખબર છે તમે બધા પહેરતા જ હશો. પંદરમું છે પંજાબી કમીઝ. અને સોળમું છે સલવાર. તમારા મમ્મી પહેરતા છે ડ્રેસ કે સલવાર. ત્યાર પછી પાછો જોવો સત્તરમું સાડીનું ચિત્ર છે. જો સાડીનું છે. ત્યાર પછી છે ચણિયાનું પછી જભ્ભો અને કોટ છે ને. તો સત્તરમાં સાડી અઢારમું શેનું છે ચણિયો. ઓગણીસમાં શું છે જભ્ભો અને વીસમાં શું આપેલું છે કોટ. હવે બાળ મિત્રો સ્વાધ્યાયમાં શું છે જ
જય અને તેની બહેન માહીના આગળના પેજ પર અને ઉપર આપેલા કપડાં પગરખાંના અન્ય વસ્તુઓ ભેગા થઈ ગયા છે તેમની વસ્તુઓ જુદી પાડીને ખાલી જગ્યામાં લખો. તો બાળ મિત્રો, તમારે હોમવર્કમાં આ પ્રશ્ન પહેલો અને બીજો લાવવાનો છે. આમાં જયની વસ્તુ જે છે એ જયનામાં લખવાની અને માહીની વસ્તુ માહીમાં, એટલે છોકરાની અને છોકરીની જે વસ્તુ આમાં દેખાય છોકરાની વસ્તુ છોકરામાં લખી દેવાની અને છોકરીની વસ્તુ છોકરીમાં લખી દેવાની. અને નીચે શું છે, નીચે આપેલા પ્રશ્નો વાંચો અને સાચા ઉત્તર ફરતે ગોળ કરો. તો માથા પર શું પહેરાય, પર્સ કે હેરબેન્ડ, તો કે હેરબેન્ડ. સાડી કોણ પહેરે, પપ્પા કે મમ્મી, કોણ પહેરે સાડી, મમ્મી. પગમાં શું પહેરે, બૂટ કે ઘડિયાળ, ઘડિયાળ કોઈ દિવસ પહેરાય પગમાં નહીં, તો શું આવે, બૂટ. પટ્ટો ક્યાં પહેરાય છે, હાથ પર કે કમર પર, કમર. હાથમાં કોઈ પટ્ટો પહેરાય ના પહેરાય. શર્ટ કોણ પહેરે છે, બહેન કે ભાઈ, કોણ પહેરે ભાઈ. ગરદન પર શું પહેરાય, નેકલેસ કે સેન્ડલ, નેકલેસ. તો બાળ મિત્રો, આમાં જો મેં તમને જવાબ કહી દીધા છે પ્રશ્ન બીજામાં, એ તમારે હવે કરવાના રહેશે. આજનો આપણો નંબર લખી લઈએ, એ તમને કહી દીધું છે. જો કે તમારી તારીખ સમજો 17-10-20-5-10, એમાં સ્વાધ્યાયનો કેટલામો પ્રશ્ન લખી નાખવાનો છે. જો 5-10 કપડાં પગરખાંને અન્ય વસ્તુઓ, એમાં હોમવર્ક પ્રશ્ન પહેલો સામાન્ય જ્ઞાનની બુકમાં જ, સામાન્ય જ્ઞાનની પુસ્તકમાં જ પૂર્વ પાના નંબર કેટલા.